તો સુરતમાં ક્રિકેટ રસિકો ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ જોવાની મહેચ્છા દર્શાવી રહ્યા છે, પણ હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે તેમને એક વર્ષ રાહ જોવી પડશે. કારણ કે સુરત ઇન્ડસ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા માટે પાલિકાને મંજૂરી મળી ગઈ છે, પણ તેને તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગે તેમ છે. તો હાલમાં યોજાનાર સૈયદ મુસ્તાક અલી T20ની કુલ 21 મેચો સુરતમાં ચાલી રહી છે. સમગ્ર ભારતભરમાંથી 7 રાજ્યોની ટીમ વચ્ચે રમાવનારી આ મેચ પૈકી 14 મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં રવિ અશ્વિન, પિયુષ ચાવલા, પાર્થિવ પટેલ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ સુરતના મહેમાન બન્યા છે. સૈયદ મુસ્તાક અલી ઇલાઇટ ગ્રુપ બીની T20 7 ટીમ વચ્ચે ટોટલ 21 મેચો રમાશે લીગ બેઝ પર, જેમાં ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, વિદર્ભ, બિહાર, મેઘાલય અને હિમાચલ પ્રદેશ એમ 7 ટીમ રમશે. 14 મેચ લાલભાઈ સ્ટેડિયમ પર રમાશે, 7 મેચ સીબી પટેલ પર રમાશે. તૈયારી બધી સરસ થઈ ગઈ છે. લાલભાઈ સ્ટેડિયમમાં કમ્પ્લીટ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આપણી પાસે બંને ટીમને માટે ડ્રેસિંગ રૂમ છે, અલગ ડાઇનિંગ એરિયા છે, મેચ રેફરીઝ, વિડીયો એનાલિસ્ટ, સ્કોરર્સ, અમ્પાયર્સ એ બધાની અલગ કેબિન છે, પ્રેક્ટિસ ફેસિલિટીઝ છે.